સરસ્વતી વિદ્યાલય દ્વારા હું રામદાસનું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે સરવાળાની નવી રીત ફરીવાર શીખવાની છે. આજે આપણે જોડકા જોડતા શીખવાના છે. અહીંયા આપણે વર્તુળ આપ્યા છે એ ગણવાના છે અને અહીંયા સરવાળાનો જે જવાબ આવે એને આ વર્તુળ મતલબ આપણે અહીં આપ્યા છે એની સાથે આપણે જોડવાના છે. તો બધાએ પોતાનું ગણિત ગમતની સ્વામાં પેજ નંબર 70 ઉપર ધ્યાન આપો. અહીંયા 3 પ્લસ 2 એટલે કેટલા થાય? 3 માં 2 ઉમેરીએ તો કેટલા થાય? આપણે આગળ સરવાળા તો શીખી ગયા છે. હવે તમે રીતના ગણતા જાઓ અને જવાબ વિચારતા જાઓ. 3 પ્લસ 2 3 માં 2 ઉમેરીએ તો 5 થાય. તો અહીંયા 5 વર્તુળ છે. 1 2 3 4 અને 5. તો આ રીતના અહીંયા એને જોડી દેવાનું છે. ત્યારબાદ છે 4 પ્લસ 2 4 માં 2 ઉમેરીએ તો કેટલા થાય? તો કે 6 થાય. હવે જે આપણને 6 આપ્યા હોય એની સાથે આપણે જોડી દેવાનું છે. તો અહીંયા આપણને 6 આપ્યા છે. 1 2 3 4 5 6 તો 6 વર્તુળ અહીંયા નામ આપ્યા છે એની સાથે એને જોડી દેવાનું છે. પછી અહીંયા 3 પ્લસ 4 3 પ્લસ 4 આપ્યા છે તો તમે વિચારો કેટલા થશે? 7. તો હવે એને 7 સાથે આપણે જોડવાના છે. તો અહીંયા 7 વર્તુળમાં છે તો એને આપણે જોડી દેવાનું. 1 2 3 4 5 6 અને 7 તો એ 3 પ્લસ 4 બરાબર 7 થશે. તો એને અહીંયા જોડી દેવાનું છે. હવે 4 પ્લસ 4 4 માં 4 ઉમેરીએ તો કેટલા થાય? તો કે 8 થાય. હવે આપણે 8 હોય એની સાથે એને જોડી દેવાના છે. તો અહીંયા સાબ નીચે છે ને એમાં 8 આપેલા છે. 3 ને 3 6 6 ને 2 8 તો અહીંયા 4 પ્લસ 4 બરાબર 8 તો અહીંયા છેલ્લેમાં 8 વર્તુળ આપેલા છે એની સાથે એને જોડી દેવાના. પછી 7 પ્લસ 2 તો હવે 7 પ્લસ 2 બરાબર કેટલા થાય? તો કે 9 થાય. હવે અહીંયા 9 આપેલા છે. 3 3 3 3 તેરી ને 9 તો અહીંયા 9 સાથે એને જોડવાના છે. પછી 2 પ્લસ 1 બરાબર 3 તો 3 ક્યાં છે? તો કે અહીંયા એની સાથે એને જોડી દેવાનું છે. પછી છે 1 પ્લસ 3 બરાબર કેટલા થશે? તો કે 4. તો આ રીતના 4 સાથે એને જોડી દેવાનું. હવે અહીંયા 5 પ્લસ 3 બરાબર કેટલા થશે? 8. તો હવે અહીંયા નીચે છે ને 8 આપેલા છે તો આ રીતના ત્યાં એને જોડી દેવાનું છે. પછી 1 પ્લસ 3 એટલે કેટલા થશે? તો કે 5 થશે. હવે 5 ક્યાં છે? અહીંયા. તો અહીંયા એને આ રીતના જોડી દેવાનું. ત્યારબાદ 3 પ્લસ 3 બરાબર 6 તો અહીંયા ઉપર છે ને એ કેટલા છે? 6. તો એની સાથે એને આ રીતના જોડી દેવાનું. હવે 3 પ્લસ 6 3 પ્લસ 6 એટલે કેટલા થશે? તો કે 3 હોય એમાં 6 ઉમેરવાનું એટલે 9 થશે. તો અહીંયા 9 આપેલા છે તો આ રીતના એને જોડી દેવાના છે. પછી 2 પ્લસ 2 બરાબર કેટલા થશે? 4. તો અહીંયા 4 આપેલા છે તો આ રીતના 4 સાથે એને જોડી દેવાના. 5 પ્લસ 2 5 હોય એમાં આપણે કેટલા ઉમેરવાના છે? 2 એટલે કેટલા થશે? તો કે 7 થશે. તો હવે અહીંયા આપણને આપેલા છે 7 વર્તુળ. તો અહીંયા બીજા પાનાને અહીંયા જોડી દેવાનું છે. હવે અહીંયા આપેલા છે 1 પ્લસ 2 1 પ્લસ 2 બરાબર કેટલા થશે? તો કે 3. હવે અહીંયા 1 ખાલી બાકી છે અને એમાં પણ કેટલા આપેલા છે વર્તુળ? 3. 1 પ્લસ 2 બરાબર થશે 3. હવે આ રીતના તમારે આ જોડકા જોડતા જવાનું છે અને સરવાળા કરતા જવાનું છે. આ તમારે ગણિત ગમતની બુકમાં પેજ નંબર 70 ઉપર આ રીતના જોડકા જોડવાના છે અને સરવાળા કરતા જવાના છે. હવે બીજી રીત પણ તમે તમારી જાતે નોટબુકમાં કરતા જાઓ અને આનું રિવિઝન કરો. અને પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે બધા ફરીવાર મળીશું. થેન્ક યુ.